મગફળી, ફ્લાવર અને ડાંગરના પાકેલા પાકના ખેતરોમાં કમોસમી વરસાદના કારણે હિંમતનગરના ખેડૂતોને પાણી ભરાઈ જતાં લાખોનું નુકસાન થયું છે. તાલોડ ટીંબા તળાવ ગામના એક જ ખેડૂતને 10 વીઘા મગફળીના પાકમાં લાખોનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. અચાનક વાતાવરણની ઋતુમાં બદલાઈ આવતા ગઈ રાત્રે દરમિયાન ભારે પવનમાં સુસવાટા મારતા ગાજવીજ સાથે મોટા ફોરે વરસાદ તૂટી પડતા જગતના તાતનો રોવાનો વાળો આવ્યો છે. આપ જોઈ રહ્યા છો તલોદ તાલુકામાં વરસાદે વિનાશ કર્યો છે. ખેડૂતોના ખેતરમાં પડેલા મગફળી, ડાંગર જેવા પાક ભીજવાયેલા હાલતમાં જોવા મળી રહ્યા છે. હિંમતનગરના બીજી બાજુ વાત કરીએ તો હિંમતનગરના વિરવડા ગામના ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. પાકેલા મગફળીના પાકમાં લાખોનું નુકસાન થયાના એધાન સેવાઈ રહ્યા છે. જગતનો તાત પાય મળીના પંથે જઈ રહ્યો હોવાનું લાગી રહ્યું છે. મોંઘા ભાવના બિયારણ ખાતર દેવું કરી ખેડૂતો જગતને જીવાડ્યા પોતાના જીવના જોખમે મૂકી દેવું થયાની બાબતના ડર વગર ખેતી કરી રહ્યા છે. કુદરતના અચાનક કાળા કહેરને લઈ જગતના તાતના પરિવારજનોની નિંદ્રા અને ભૂખ હરામ થઈ ગઈ છે. આવા કારણોસર ખેડૂતો આત્મહત્યા તરફ જઈ રહ્યા છે. ખેતીમાં ખૂબ નુકસાન આવે અને દેવું વધતું જાય તો ખેડૂતો શું કરી શકે? પ્રાંતિજ તાલુકાનું સાપડ ગામ એટલે શાકભાજીવાળું ગામ ગણાય છે. અહીંયા સાપડ ગામના કુંડોરવાળા ખેતરોમાં ફ્લાવર રોપવામાં આવ્યા હતા અને તાજી જ રોપણી કરવામાં આવી હતી, પરંતુ વરસાદના માહોલથી ફરીવાર ફ્લાવર રોપવામાં આવે તેવા દિવસો આવ્યા છે. અહીંયા સાપડ ગામના વિચારવાળા કુંડારા વિસ્તારના ખેતરોમાં પાણી ઢીચરસ અહીં ભરાયા છે. અહેવાલના પ્રાપ્ત થયા છે કે અહીંયા પૂરા ખેતરોમાં નદીના વહેર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ખેડૂતોને અહીંયા ફ્લાવરનું ધરું ફરી લાવીને ફરીથી આ ખેતરમાં વાવણી કરવી પડશે. સરકાર દ્વારા કોઈ સહાય આપવામાં આવે તેવું ખેડૂતોના મોઢેથી ચર્ચાઈ રહ્યું છે. સ્પીડ ન્યૂઝ 17ના સર્વે મુજબ ખેડૂતોને મસમોટું નુકસાન થયું છે. મગફળીનો પાક પલળી જતાં પરિવારજનોમાં વિલાયેલા મુખ જોવા મળી રહ્યા છે. આ સાથે ખેડૂતોને કોઈ પણ જાતની સરકારી મદદ થાય તેવું લોકોના મોઢેથી ચર્ચાઈ રહ્યું છે. રિપોર્ટિંગ બાય રાજકમલસિંહ પરમાર, સાબરકાંઠા, સ્પીડ ન્યૂઝ 17. તમારું નામ શું છે? મારું નામ વિનુભાઈ ધર્માભાઈ પટેલ, ગામ વીરાવાડા. મારા 4 વીઘા મફળી છે અને રાત્રે વરસાદ આવવાથી આટલું નુકસાન થયું છે. 4 વીઘાની 1 લાખ રૂપિયા જેવી મફળી થાય બધી. અકસ્માત વરસાદ આવી ગયાથી નુકસાન થયું છે. કેટલા વીઘા જમીન છે? મારી વીઘા તો બધા 4 વીઘા છે. બરાબર. કઈ જગ્યાએ પલળી છે? આ ખેતરમાં જ. ખેતર વીરાવાડા.